રાજ્યમાં લેવાયેલી તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે આજે આનંદનો દિવસ છે। નવા તલાટી અને જુનિયર ક્લાર્કનો આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા। તલાટીના 3014 અને 998 જુનિયર ક્લાર્કના ઉમેદવારોને નિમણૂક પત્ર અપાયા હતા। જિલ્લા ફાળવણી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ આજે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। पंचायत सेवा बोर्ड द्वारा जिला फाळवणी प्रक्रिया पूर्ण थई छे कि जेमा 12 ऑक्टोबर सुधी तलाटीनी अने 17 ऑक्टोबर सुधी जुनियर क्लार्कना उमेदवारोने जिला फाळवणी करवामां आवी हती। जुनियर क्लार्कनी परीक्षा 9 एप्रिल अने तलाटीनी परीक्षा गत 7 मेना रोज योजाई हती कि जेनुं झड़पथी पंचायत सेवा पसंदगी बोर्ड परिणामे जाहिर कर्युं हतुं अने नवेम्बर सुधीमां निमणूक पत्र जे छे आपी देवामां आव्या हता अने लाखो उमेदवारोमां खुशी जोवा मळी हती। દરેકે દરેક જે પણ વિભાગ હોય એ વિભાગમાં કાર્ય જે થઈ રહ્યા છે એ બધામાં ડિજિટલ ઉપયોગ જેટલો વધુ ને વધુ થાય, ગુડ ગવર્નન્સ અને સેવા એ બે પેરેલલ જ કરવું પડે। તમને સેવાનો જો ભાવ હશે તો સારું ગવર્નન્સ તમારે આપવું જ પડશે, અને તો જ સેવા થઈ શકશે। અત્યારે આપણને બધા એના મગજમાં ક્યાંક ને ક્યાંક નોકરી મળતી હોય ત્યારે પણ કે ભાઈ આપણો પગાર શું છે, સીધો મગજમાં એ જ આવે ને કે ભાઈ પૈસા કેટલા મળવાના છે આપણને, બધું કામ તો બરોબર છે। પણ એ પૈસા અને પૈસાની જરૂરિયાત એ દરેક માણસને હોય, પણ એક પૈસા જ છે જે છે અને એના કારણે થઈ અને જે દોડ લાગતી હોય છે એમાંથી આપણે બહાર આવી જવું પડે કે આપણે દરેક કાર્ય અને કાર્ય માટેની તમારી પોઝિશન, એ પોઝિશનમાં જે તમે હો તો સેવા જ્યારે થતી હોય એ સેવામાં તમે જ્યારે મગજમાં તમારી નોકરીને હોદ્દો, તમારે નોકરીના પૈસા પગાર મહિને મળતો હોય એ બધું દર વખતે દર ટાઈમે તમારા મગજમાં હોય તો તમે સેવા કેવી રીતે કરી શકો। આપણે તો ફક્ત હવે નોકરી સરકારી મળી ગઈ છે અને એમાં જેટલું વધુ ને વધુ સારું થાય એ આપણા મગજમાં હોવું જોઈએ। પરીક્ષાઓ આપતા જાઓ, અહીંયાથી કહેતા હતા તમે ડીડીઓ સુધી વધી શકાય એવું છે, આગળ વધારે એવું છે, બોલો તો ખરા, તમને ખબર છે? તો ભાઈ વધારે એવું છે તો કેમ ઢીલા પડી ગયા છે અત્યારથી? હજુ તો શરૂઆત છે ને, ઉંમર તો બધાની નાની દેખાય છે, હજુ તો કોઈ મોટા તો નથી ને, તો પરીક્ષા આપતા જવાનું ને આગળ વધતા જવાનું। જે પ્રમાણે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસની ગતિ આપણે જેટલી સારી રીતે આગળ વધારી શકીએ એનો હર હંમેશ પ્રયત્ન કરવો જોઈએ। માન્ય નરેન્દ્રભાઈએ હંમેશા નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ એ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટેનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે। હું હમણાં 2 દિવસ પહેલા જ ગીર સોમનાથ ગયો હતો। ગીર સોમનાથની અંદર એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એક સાહિત્યકારે બનાવી, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ત્યાં ગામડા સ્તરે, ગ્રામ્ય સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બની। હવે એ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ગ્રામ સ્તરે બની હોય તો એ વિચાર કેવી રીતે આવી શકે કે આ ગામડામાં આટલી મોટી હોસ્પિટલ બનાવવી અને એની અંદર કોણ એની સેવા લેશે, અંદર આવશે તો એને મધુ મળી શકશે? આ ગ્રામ સ્તરનો વિચાર એ આવવાનું કારણ અને એની અંદર આ બધી ફેસિલિટી સાથે આ હોસ્પિટલ બનવી, એ વિચાર કોઈને આવે નહીં ત્યાં આગળ, અત્યારે હોસ્પિટલ ઊભી થઈ ગઈ એનું અમે લોકાર્પણ કરી દીધું।